ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। આ બેઠકમાં 18મી ફેબ્રુઆરીથી શરૂ થતા વિધાનસભાના સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે। સત્રમાં રજૂ થનારા લેખાનુદાનમાં સમાવિષ્ટ બાબતો ઉપર સમીક્ષા કરવામાં આવશે, તેમજ સત્ર દરમિયાન રજૂ થનારા વિધેયકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત ઉનાળા પહેલા નર્મદામાંથી આપવામાં આવતા પીવાના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ શકે છે। તો લોકસભાની ચૂંટણીમાં રાજ્યની વિવિધ યોજનાઓનું અમલીકરણ, ખેડૂતોને અપાતી સબસીડી, અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે। આ વિશે વધુ જાણકારી માટે હિતલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે હિતલ, જે કેબિનેટની બેઠક આજે મળવા જઈ રહી છે, કયા કયા મહત્વના મુદ્દા ઉપર તેમાં ચર્ચા થઈ શકે છે? જી જીલન, ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠકનું સીધું ફોકસ જોવા જઈએ તો વિધાનસભાનું સત્ર બની રહેશે। કારણ કે આ વિધાનસભાના સત્રનો પ્રારંભ 18મી તારીખે થઈ રહ્યો છે અને નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલ 19મી તારીખે લેખાનુદાન બજેટ રજૂ કરશે। પણ ચોક્કસ એવું કહી શકાય કે આ વખતેનું લેખાનુદાન બજેટ છે એ થોડુંક અલગ પ્રકારનું બની રહેશે। કારણ કે લોકસભાની ચૂંટણી છે અને એમાં માત્ર ખર્ચાઓની મંજૂરીની જ વાત નહીં આવે, પણ નવી યોજનાઓની પણ જાહેરાતની શક્યતાઓ જોવામાં અત્યારે આવી રહી છે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને, એમના નિવાસસ્થાને સતત આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આનાની કવાયત પણ સરકાર દ્વારા હાથ ધરી છે, એટલે એ લેખાનુદાન પણ લોકપ્રિય લેખાનુદાન રજૂ થાય એ પ્રકારની શક્યતાઓ વધારે પ્રબળ માનવામાં આવી રહી છે। અનેક પ્રજાલક્ષી યોજનાઓની આમાં જાહેરાત થઈ શકે છે તેવી શક્યતાઓ છે। સાથે સાથે બીજું જોવા જઈએ તો જે પ્રકારે હવે શિયાળો પૂરો થઈને ઉનાળા તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પીવાના પાણીની કોઈ મુશ્કેલી રાજ્યમાં ઊભી ન થાય। કારણ કે એ વખતે લોકસભાની ચૂંટણીઓ ચાલતી હશે અને પીવાના પાણીની મુશ્કેલી પડે તો સરકાર પણ મુશ્કેલીમાં આવી શકે છે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય એની પણ કવાયત આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે। કારણ કે નર્મદાનું પાણી છે એ ફેબ્રુઆરીના અંત સુધી સિંચાઈ માટે આપવાની વાત કરવામાં આવી છે, ત્યારબાદ પીવા માટેનું સ્ટોરેજ રાખવામાં આવ્યું છે અને કેનાલો દ્વારા જે પાણી છે, ડેમોમાં જે પાણી સંડોવાયેલું છે એ પાણી જે છે એ ડેમોમાં જે 35% જેટલું પાણી હજુ હૈયાત છે એને પીવાના પાણી માટે રિઝર્વ રાખવાની પણ એક ચર્ચા વિચારણા ચાલી રહી છે। એ પરિપ્રેક્ષમાં પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે। જી જીલન, જી બિલકુલ હિતલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે।